છેલ્લે પર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોને રજૂ કર્યો? ખાલી તમે ડેવિસ મોરિસ યાદ રાખશો ને તો પણ ચાલશે, બરોબર? એમાં કેટલા ઘટકોનો સમાવેશ થાય છે? પછી આપણે ત્રણ બાબતોને કેમ ધ્યાનમાં લીધી, બરોબર? કે ભાઈ આનો ચોક્કસ આપણને આંકડા મળી રહે છે, એટલા માટે આ ત્રણે ત્રણ બાબતો છે ધ્યાનમાં લેવામાં આવી છે. ત્યારબાદ જે તે દેશની કે રાજ્યની સરખામણી કરવી હોય વિકાસની દ્રષ્ટિએ, તો આના ચોક્કસ આંકડા મળી રહેવાથી આપણે સરખામણી કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે હવે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના એની ચર્ચા કરીએ. આની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. હવે આવે છે આ
છે એનું મહત્વ શું છે? તો એક તો મહત્વ સામાન્ય આપણે કહીએ તો ચાલે, ભાઈ જે તે દેશની સરખામણી કરવી હોય તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકને આધારે આપણે કરી શકીએ. એની મહત્વની બાબતો જોઈએ તો જેમ દેશનો પીક્યુએલઆઈ 100ની નજીક, તે દેશની ઉપર્યુક્ત 3 બાબતોમાં કામગીરી ઉત્તમ છે એમ કહેવાય. કે ભાઈ જેમ 100ની નજીક આપણો આંક આવે, 90 છે કે 95, બરોબર, જેમ 100ની નજીક આ આંક મળશે સરવાળો કરતા અને ભાગાકાર કરતા, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કે આપણા દેશમાં શિક્ષણ, બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય આ બધી જ બાબતમાં સારી એવી કામગીરી થાય છે. ભાઈ બાળ મૃત્યુ દર ઘટે છે તો એવું કહી શકીએ કે દેશમાં આરોગ્યની સુવિધાઓ વધી રહી છે, શિક્ષણનું પ્રમાણ વધે તો શિક્ષણ ક્ષેત્રે દેશનો વિકાસ થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ. સરેરાશ આયુષ્ય વધે, હજી 68 વર્ષનું છે અને કદાચ 70 વર્ષનું થાય તો એવું કહી શકીએ કે ભારતમાં આરોગ્ય અને એની સુવિધાઓ છે પ્રમાણમાં વધી રહી છે, એટલે કે દેશનો વિકાસ થઈ રહ્યો છે. એટલે જેમ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ 100ની નજીક આવશે, તેમ દેશની ઉપયુક્ત જે આ 3 બાબતો છે એમાં સારી એવી કામગીરી થઈ રહી છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ બીજી બાબત છે કે જેમ દેશનો પીક્યુએલઆઈ 0ની નજીક, તેમ તે દેશની આ 3 બાબતોની કામગીરી કેવી કરાશે? ઉતરતી. 100ની નજીક એટલે કે જેમ વધુ આવશે તો આપણી ચડિયાતી કામગીરી કરાશે, પણ જેમ 0ની નજીક આવશે, માનો કે હવે આપણો પીક્યુએલઆઈ છે એ કદાચ સંજોગોવશાત શિક્ષણનો દર ઘટે, બાળ મૃત્યુ દર વધે, અપેક્ષિત આયુષ્ય ઘટે, તો સ્વાભાવિક છે કે સરવાળો કરતા જે સરેરાશ મળશે એ કેવી મળશે? ઓછી મળશે. એટલે કે 0ની નજીક આપણો આંક આવશે તો કદાચ માનો કે ભારતનો પહેલા પીક્યુએલઆઈ 70 પહોંચ્યો હોય અને અમુક સંજોગોને કારણે, કોઈ એક પરિસ્થિતિને કારણે આ 3 બાબતમાં કામગીરી ઓછી જણાય, એટલે અપેક્ષિત આયુષ્ય ઘટે, શિક્ષણનું પ્રમાણ ઘટે અને બાળ મૃત્યુ દર વધે, એટલે પીક્યુએલઆઈ 0ની નજીક આવે, 70માંથી કદાચ 50 આવે, તો આપણે એવું કહી શકાય ભાઈ 0ની નજીક આવ્યું તો શું કહેશું કે ભાઈ આપણા દેશમાં આ કામગીરી છે ઓછી થઈ રહી છે અને દેશનો વિકાસ ઘટી રહ્યો છે એવું કહી શકાય. એટલે જો પહેલી બાબત એમ આવશે કે ભાઈ 100ની નજીક આવશે 3 બાબતની સરેરાશ, તો આપણે દેશની કામગીરી ચઢિયાતી છે, સારી થઈ રહી છે એવું કહી શકશું, અને 0ની નજીક આવશે તો દેશની કામગીરી ઉતરતી કક્ષાની છે વિકાસની દ્રષ્ટિએ એવું આપણે કહી શકીએ. ત્યારબાદ પીક્યુએલઆઈ 0થી 100ની વચ્ચે હોય છે, ખાસ અત્યારે આ યાદ રાખજો કે પીક્યુએલઆઈ છે હંમેશા 0થી 100ની વચ્ચે જ હોય, 100ની ઉપર એ ન હોય ને 0થી નીચે માઇનસમાં પણ ન હોય. 0થી 100 આવો પ્રશ્ન વિકલ્પમાં વારંવાર પૂછાતો હોય છે અથવા એક બે વાક્યમાં કે જીવન અને ભૌતિક ગુણવત્તાનો આંક કેટલાથી કેટલા વચ્ચે હોય છે, તો 0થી 100ની વચ્ચે. આની પછી જે માનવ વિકાસ આંક આવશે ને એ પાછો 0થી 1ની વચ્ચે હશે, એટલે એ બે આ બંનેમાં ખાસ યાદ રાખવાનું છે આપણે કે માનવ વિકાસ આંક પૂછાય તો માનવ વિકાસ આંક 0થી 1ની વચ્ચે હોય અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 0થી 100ની વચ્ચે હોય. પીક્યુએલઆઈના આંકથી એક જ દેશના બે રાજ્યો કે બે જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે, મેં પહેલાં જ કીધું. ત્યારબાદ પીક્યુએલઆઈનો આંક વધારે ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે એવું કહી શકાય, એટલે કે 100ની નજીક જેમ જશું આપણે તો દેશનો આર્થિક વિકાસ વધુ છે એવું કહી શકાય, અને જો 0ની નજીક આવીએ તો આર્થિક વિકાસ ઓછો છે, દેશની કામગીરી આર્થિક વિકાસમાં ઘણી બધી ઉતરતી કક્ષાની છે એવું આપણે કહી શકીએ. જેમ પીક્યુએલઆઈનો આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય. એટલે મહત્વની જે બાબતો છે એમાં અહીંયા આપણે 6 બાબતો યાદ રાખવાની છે. કે ભાઈ પહેલાં તો શું કે ભાઈ 0ની નજીક હશે પીક્યુએલઆઈ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, તો દેશની કામગીરી કેવી ગણાશે? ઉતરતી કક્ષાની. 100ની નજીક હશે તો સારી કામગીરી ગણાશે. અને આ જે આંક છે એનાથી શું ફાયદો થશે કે ભાઈ બે રાજ્યની કે બે દેશની સરખામણી કરી હોય તો કરી શકાય છે. ત્યારબાદ જો આ દેશની કામ 100ની નજીક હશે એટલે જે તે દેશનો વિકાસ ઊંચો ગણાય,
અને ઝીરોની નજીક હશે તો જે તે દેશનો વિકાસ નીચો કરાશે. હવે આવે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એની સકારાત્મક બાબતો, એટલે કે સારી બાબતો. સારી બાબતોમાં અહીંયા પાંચ બાબતો આપેલી છે. એમાં પહેલી બાબત જોઈએ તો કે ભાઈ પીક્યુએલ એમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. ભાઈ આ જે આંક બનાવવો હોય તો એમાં આપણે ત્રણ બાબતોનો સમાવેશ કરીએ છીએ, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુદર. એટલે શિક્ષણ અને આરોગ્યની ખાસ તો અહીંયા વાત છે કે જે દેશની વિકાસની કક્ષાને દર્શાવે છે. એટલે કે ભાઈ શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. ત્યારબાદ માથાદીઠ આવકના નિર્દેશક કરતાં પીક્યુએલ ચઢિયાતો છે એવું કીધું છે. કે ભાઈ જે માથાદીઠ આવક છે એની પણ ઘણી બધી મર્યાદાઓ હતી. શું હતી? તો કે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો આપણને ઘણી બધી એમાં અગવડતા પડે. ત્યારબાદ જુદી જુદી પદ્ધતિએ જો માથાદીઠ આવક ગણવામાં આવે તો પણ આપણને જુદી જુદી માથાદીઠ આવક મળે. એ જે ખ્યાલ હતો એ ભ્રામક હતો. એટલે ઘણી બધી મર્યાદાઓ હતી. તો એ મર્યાદાઓ પર જે વધુ હતી એના કરતાં અહીંયા જે આ જીવનની ભૌતિક ગુણવત્તાના આંક છે એ વધારે ચડિયાતો છે. શા માટે? તો કે અહીંયા જે કાંઈ માપદંડો લીધા છે એમાં શિક્ષણ, આરોગ્ય એટલે કે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્ય બંને આરોગ્યની સગવડતાનો નિર્દેશ કરે છે કે જેનું આપણે ગુણાંકન એટલે કે માપન કરી શકીએ છીએ. તેથી આ માથાદીઠ આવકને ખ્યાલ કરતાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ વધુ સારો છે. ત્રીજી બાબત છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પીક્યુએલઆઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળા છે. કે ભાઈ આ જે આંક છે એની મર્યાદાઓ ઘણી બધી ઓછી છે. જે પહેલાં બે આપણે આંક જોયા, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અને માથાદીઠ આવકનો વૃદ્ધિદર, એના કરતાં પીક્યુએલઆઈ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં મર્યાદા ઓછી જોવા મળે છે. ત્યારબાદ પીક્યુએલઆઈથી જુદા જુદા દેશો અને દેશોના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના કરી શકાય છે. કારણ કે દરેક જગ્યાએ દરેક દેશમાં આ જે માપ છે એ સરખું જ રહેશે. સોના ભારમાં જ આપવામાં આવશે. એ તમે અમેરિકામાં રચના કરો પીક્યુએલઆઈની તો પણ ત્યાં સોના ગુણાંકના આધારે જ સરેરાશ મેળવવામાં આવશે. ભારતમાં કરો તો સોના ગુણાંકના આધારે જ થશે. જ્યારે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવકમાં શું થતું? તો કે એ આવકની ગણતરી જુદા જુદા દેશમાં જુદા જુદા પદ્ધતિએ થતી. એટલે દરેક દેશની આપણને આવક સાચી પ્રાપ્ત થતી નહીં. ત્યારબાદ દરેક દેશનું ચલણ એ જુદું હોય તો વળી જે કાંઈ આવક મળે એટલે આપણે એ આવકને આંતરરાષ્ટ્રીય સ્તરે જે કાંઈ ચલણ માન્ય છે એ ચલણમાં ફેરવવું પડે અને એ કામગીરી ઘણી બધી અઘરી પડે. પણ અહીંયા આપણને તુલના કરવામાં ઘણી બધી સરળતા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ શહેરી અને ગ્રામીણ સ્ત્રી પુરુષના પીક્યુએલઆઈ બનાવી તેની પણ તુલના કરી શકાય છે. કે ભાઈ જો આ જ પીક્યુએલઆઈ જનરલ છે પણ તમારે સ્ત્રી પુરુષનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બનાવવો હોય કે ભાઈ શહેરી વિસ્તારમાં પુરુષોએ કેટલું શિક્ષણ મેળવ્યું છે, ત્યાં શહેરી વિસ્તારમાં કેટલો બાળ મૃત્યુ દર છે, તો એના આધારે પણ બનાવી શકાય. અને ગ્રામીણ ક્ષેત્રે પણ સ્ત્રી પુરુષનું આ રીતે વર્ગીકરણ કરીને પીક્યુએલઆઈ છે બનાવી શકાય છે. એટલે આમાં આપણે ઝીણામાં ઝીણી બાબત સુધી આપણે કાર્ય કરી શકીએ છીએ અને પરિણામે ઘણી બધી સગવડતા અને સારી એવી આપણને જીવનની ભૌતિક ગુણવત્તાના આધારે દેશનો કેટલો વિકાસ થયો છે એ જાણી શકાય. આ જે ખ્યાલ છે એની પણ મર્યાદા છે. કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તાના આંક છે એની પણ ઘણી બધી મર્યાદાઓ છે. તો એમાં પહેલી મર્યાદા છે માત્ર ત્રણ જ બાબતોનો સમાવેશ કર્યો છે. આ ત્રણ જ બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. આ આંક મેળવવા ત્રણ બાબતો સિવાયની બાબતનો પણ સમાવેશ કરવો જોઈએ. ભાઈ એવું નથી કે આ ત્રણ બાબતને આધારે જ દેશનો વિકાસ થયો છે એવું કહી શકાય. આ સિવાય પણ ઘણી બધી બાબતો છે જે આપણે જીવનની ગુણવત્તા સુધારવામાં દસ બાબતો જોઈ તો એ દસે દસ બાબતનો સમાવેશ કરી શકાય. એ તો ખાલી ગુણવત્તા સુધાર
લોકોના માનસમાં આવેલું પરિવર્તન છે, બરોબર? એટલે કે રૂઢિચુસ્તતામાંથી પણ હવે ઘણું બધું પરિવર્તન આવ્યું છે, તો આ બધી બાબતનો પણ સમાવેશ થવો જોઈએ. તો આપણે કહી શકીએ જો એમાં સુધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે. ત્યારબાદ બીજી મર્યાદા છે, માત્ર સરેરાશ દર્શાવે છે. ત્રણ નિર્દેશકના મળેલા આંકને ત્રણ વડે ભાંગવાથી મળતો આંક ફિક્યુઅલાય છે, જે સરેરાશ છે. સરેરાશથી તે દેશની ત્રણ બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. જો શિક્ષણમાં આપણે જોશું તો 74% જેટલું આગળ વધી ગયા છે. સરેરાશ આયુષ્યમાં 68, જ્યારે બાળ મૃત્યુદર તો હજી પણ 39 છે. તો એ તો પાછો 0 જ નજીક આવશે ને. અને એ પાછો આપણે સરવાળો કરીએ અને જે કાંઈ મળે એ કેવું મળશે, બધું સરેરાશ મળશે. એટલે કે બધાને એક સરખો જ વેઇટેજ પછી મળશે ને. કે ભાઈ શિક્ષણમાં માનો કે ત્રણેયનો સરવાળો કરો આપણે, 74, અપેક્ષિત આયુષ્ય 68 અને બાળ મૃત્યુદર 39. હવે સરવાળો કરતા સરકાર માટે તો એને ડોક્ટરો પાછળ, એના સાધનો પાછળ, એ દવા પાછળ તો ખર્ચ થાય છે.
કરેલી છે, જે ખરેખર શક્ય નથી. આવક વગર આજે કોઈ પણ કાર્ય થતું નથી. એટલે જીવનની ભૌતિક ગુણવત્તામાં આવક વૃદ્ધિ મહત્વની છે, આવકમાં વધારો મહત્વનો છે. જો આવકમાં વધારો થાય તો જ આ ત્રણે ત્રણ બાબતમાં આપણે સુધારો લાવી શકીએ, બાકી લાવી શકીએ નહીં. ઘણી બધી આરોગ્યની એવી સગવડતાઓ છે, પણ ઘણા બધા એવા મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના જે લોકો છે એ આરોગ્યની સેવાઓ પૂરતી મેળવી શકતા નથી. શા માટે ઓપરેશન કરાવવાનું કીધું હોય અને કીધું હોય કે ભાઈ 15 લાખનો ખર્ચો થશે, હવે બિચારા પાસે 5000 માંડ નીકળતા, 15 લાખ ક્યાંથી કાઢવાના? ત્યારે એ સગવડતા નથી મેળવી શકતા. એટલે અહીંયા જે આવકની જે વાત છે એની અવગણના કરી છે. છઠ્ઠી મર્યાદા છે, ધનિક દેશોની પીપીએલઆઈ વધવાની ગતિ ધીમી હોય છે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી. બરોબર, કાંઈ 100 એ 100 સરેરાશ વર્ષ આયુષ્ય બને નહીં. કોઈ પણ ગમે એટલો વિકસિત દેશ હોય તો પણ એનું સરેરાશ આયુષ્ય કદાચ 100 એ 100 વર્ષનું તો હોય જ નહીં, એનાથી વધુ આપણે વધારી શકતા નથી. બરોબર, 100 થી નીચું જ રાખી શકીએ. શિક્ષણનો દર છે એ પણ આપણે 100 થી વધુ કાંઈ મેળવી શકીએ નહીં. બાળ મૃત્યુ દર છે એ કોઈ દિવસ આપણે 0 કરી શકીએ નહીં. બરોબર, એટલે આ બધી બાબત છે એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવી નથી. એટલે કે વિકસિત દેશોની જે વાત કરીએ તો એમાં જીવનની ભૌતિક ગુણવત્તાની ગતિ કેવી હશે? ધીમી હશે. શું કામ? કે શરૂઆતમાં એ વિકસિત દેશોમાં અગાઉ ઝડપથી વિકાસ થયો છે એટલા માટે. હવે આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એમાં 2003 પછી આજની સ્થિતિ શું છે? તો વિશ્વમાં 2003 પછી પીક્યુલાઈની ત્રણ બાબતોના આધારે બનતા આંકને બદલે તેમાં માનવ જીવનને સ્પર્શતી બીજી ત્રણ બાબતોનો સમાવેશ કરી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં આવે છે. પણ એ કઈ બાબતોનો સમાવેશ કર્યો છે એ આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કર્યો નથી. જે પીક્યુએલઆઈ છે એ એન્યુઅલ 1990માં UNDP દ્વારા રજૂ થયો હતો સૌ પ્રથમ. બરોબર, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તમે ક્યાંક 11માં માનવ વિકાસ આંકના સંદર્ભમાં જોયો હશે, જે વિકાસશીલ દેશોના લક્ષણો જોયા હશે, પાઠ 7માં જોયા હશે તમે. બરોબર, વિકાસશીલ ભારતીય અર્થતંત્ર એવો પાઠ હતો 10માં 11માં ધોરણમાં, એમાં માનવ વિકાસ આંકનો એક મુદ્દો આવતો. એમાં પીક્યુએલઆઈ UNDP છે એને પછી માનવ વિકાસ આંકના સંદર્ભમાં છે રજૂ કર્યો. અને છેલ્લે આપણે 2004માં પણ ભારતમાં છે સરસ એવી કામગીરી થઈ હતી. હવે આવે છે માનવ વિકાસ આંક. તો માનવ વિકાસ આંકની થોડી માહિતી આપી દઈએ. હવે માનવ વિકાસમાં પણ અહીંયા જે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે એ રીતની જ ત્રણ બાબતનો સમાવેશ થશે. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ, અને સારું જીવન ધોરણ. બરોબર, અહીંયા સરેરાશ અપેક્ષિત આયુષ્ય છે પણ બાળ મૃત્યુ દર લીધું નથી, એના બદલામાં કયું ઘટક લીધું છે? સારું જીવન ધોરણ. એમાં ઘણી બધી બાબતોનો